नमस्कार विद्यार्थी मित्रों, आपणे चैप्टर नंबर 5 समांतर श्रेणीनो अभ्यास चालू छे। समांतर श्रेणीमां आपणे स्वाध्याय 5.3 एना 1-15 सुधी दाखलाओनो अभ्यास कर्यो हतो। दाखला नंबर 16 जोईए तो दाखला नंबर 16 कोई एक शाळा में विद्यार्थियों ने शैक्षणिक प्रदर्शन माटे 7 इनामों कुल छे। एटले पहेलो तो अहींया तमारो एन बराबर 7 इनामों थई गया। कुल रुपया 700 नी जोगवाई करेल छे, एटले SN बराबर 700 रुपयानी जोगवाई करेल छे। कुल आवे एटले SN लखी देवानो। जो प्रत्येक इनाम आगरना इनाम करता 20 रुपया ओछू होय, एटले के पहला विद्यार्थी ने धारो के 50 रुपया मळ्या तो नहीं 50 रुपया मळ्या तो बीजा विद्यार्थी ने 30 मळे, पहला विद्यार्थी ने 70 रुपया मळ्या तो बीजा विद्यार्थी ने 50 मळे, એટલે એનો મતલબ કે 20 નો તફાવત થાય છે। ત્રીજા વિદ્યાર્થીને બીજા કરતા ઓછા મળે 20 રૂપિયા, એટલે એનો મતલબ કે ડી બરાબર જે તમારો તફાવત જે છે માઇનસ 20 આવે। તો ઇનામની રકમ શોધવાની કીધી છે, ઇનામની રકમ શોધવાની કીધી છે। પ્રત્યેક ઇનામની રકમ એટલે કે દરેક વિદ્યાર્થી 7 વિદ્યાર્થી અમને કેટલા કેટલા રૂપિયા મળ્યા, તો હવે પહેલાં આપણે એ આપેલું નથી એટલે એ શોધી કાઢીએ, એટલે પ્રથમ વિદ્યાર્થીને મળી જાય પછી ડી તો મળેલા જ છે આપણને, આપેલા જ છે, એના પરથી આપણે દરેક વિદ્યાર્થીની કિંમત શોધી શકીશું, ઇનામ શોધી શકીશું, ઇનામની કિંમત। તો SN ઇઝ ઇક્વલ ટુ એન બાય ટુ 2A પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી। SN બરાબર 700, એન એટલે 7/2 એ શોધવાના છે, એન એટલે 7માંથી 1 જશે એટલે 6, ડી એટલે માઇનસ 20। એટલે આ એ છે, એટલે 700 ગુણાકાર 2 એટલે 1400, 7 કૌંસમાં 2A માઇનસ 120, 1400/700 કરીએ એટલે 200, 2A માઇનસ 120। બે વડે ભાગી નાખીએ એટલે 100 એ માઇનસ 60, 100 એ માઇનસ 60 એટલે એ બરાબર 160। એટલે એનો મતલબ કે પ્રથમ વિદ્યાર્થીને એકસો 160 રૂપિયા ઇનામ મળ્યું હોય, તો ધેર ફોર બીજા વિદ્યાર્થીને 160 માઇનસ 20 એટલે 140 રૂપિયા ઇનામ, ત્રીજા વિદ્યાર્થીને 140 માઇનસ 20 એટલે 120 રૂપિયા, ચોથા વિદ્યાર્થીને 120 માઇનસ 20 એટલે 100 રૂપિયા, પાંચમા વિદ્યાર્થીને 100 માઇનસ 20 એટલે 80 રૂપિયા, પાંચમા વિદ્યાર્થીને 80 રૂપિયા મળ્યા હોય ઇનામ પેટે, છઠ્ઠા વિદ્યાર્થીને 80 માઇનસ 20 એટલે 60 રૂપિયા ઇનામ મળ્યું હોય, અને સાતમા વિદ્યાર્થીને
साइठ माइनस वीस एट्ले 40 रुपया इनाम मरेल होय। आ रीते तमे शोधी शको छो। रकम जोईने गभराई नहीं जवानो, रकम व्यवस्थित वाँचवानी। तो विद्यार्थी मित्रों एकदम सरल चैप्टर छे आ रह्युं, बराबर छे। चलो हवे एना पछी 17 नंबर दाखलो जोईए। 17 नंबर दाखला में एक शाला में विद्यार्थीओ वायु प्रदर्शन माटे स्कूलनी बहार अने स्कूलनी अंदर वृक्षों रोपवानुं विचारे छे। प्रत्येक विभाग में जे धोरण भणतो होय ए प्रमाणे वृक्ष वावे छे। तो धारो के मानो के धोरण एकनो विद्यार्थी छे, एक वृक्ष वावे छे। धोरण बेनो विद्यार्थी, बे वृक्ष वावे छे। धोरण એકના વિદ્યાર્થીની આખો વર્ગ, વર્ગ એક વૃક્ષ વાવે। હવે એ રીતે 12મા ધોરણ સુધી ચાલે છે, એટલે કે પેજા ધોરણના વિદ્યાર્થીઓ બે વૃક્ષ વાવે છે, ધોરણ 2નો વિભાગ બે વૃક્ષ, ધોરણ 12નો વિભાગ કેટલા વૃક્ષ વાવશે? 12। પાછું શું કહે છે કે પ્રત્યેકમાં ધોરણમાં 3 વિભાગ છે, તો ધેરફોર અહીં વિદ્યાર્થીઓના વૃક્ષ વાવવાની શ્રેણી કેવી બનશે એ તમે ચકાસી શકો છો। કેટલી? તો પહેલાંને આપણે એક વૃક્ષ વાવે છે એવા 3 ક્લાસ છે, એટલે 3। બીજાને 2 વૃક્ષ વાવે છે બીજા ધોરણના, 3 ક્લાસ છે, 3 × 2 = 6। ત્રીજાને 3 ક્લાસ છે, હા, 3 ત્રીજા ધોરણના વિદ્યાર્થીઓ 3 વૃક્ષ વાવશે અને 3 ક્લાસ છે એટલે 3 × 3 = 9। ચોથા ધોરણના 4 વૃક્ષ વાવશે, 3 ક્લાસ છે એટલે 3 × 3 વડે ગુણવાનું છે ટૂંકમાં। તો આ રીતે 12મા ધોરણ વિદ્યાર્થી જે છે એ 36 થશે, કે 12 વૃક્ષ અને 3 ક્લાસ એટલે 12 × 3 = 36 ની સમાંતર શ્રેણી બનશે। કેવી બનશે? સમાંતર શ્રેણી બનશે। તો ધેરફોર એ બરાબર 3 ડી, તફાવત 6 × 3 = 6 - 3 એટલે 3 થશે, અને એલ બરાબર એન બરાબર 36। તો હવે આપણે કુલ વૃક્ષોની સંખ્યા શોધવાની છે, કુલ કેટલા વૃક્ષો આવ્યા છે, તો બધાનો શું કરવો પડે? સરવાળો। હવે એન એન તમને આ જે 36 જે તમારું અંતિમ પદ છે તો એ આપ્યું, તો કયું સૂત્ર વાપરવાનું? એન બરાબર કેટલા છે? 12 ક્લાસ 12 ધોરણ સુધી છે એટલે એન બરાબર 12 થશે। એન બરાબર કેટલા થશે? 12, 1 થી 12 સુધી છે એટલે 12 થઈ જશે। 1 થી 12 ક્લાસ ધોરણ સુધીના વિદ્યાર્થીઓનો વર્ગ છે ને, એટલે પહેલાં ધોરણ બીજું ધોરણ એમ કરતા એન બરાબર 12 આવી જશે। તો ધેરફોર એસએન ઇઝ ઇક્વલ ટુ, ધેરફોર આમ લખવાનું કે કુલ વૃક્ષોનું વાવેતર એસએન બરાબર એન બાય ટુ એ પ્લસ એલ। એન એટલે તમારી પાસે છે કેટલા છે? 12। એ એટલે પ્રથમ પદ એટલે 3, એલ એટલે અંતિમ પદ એટલે 36। 12 ભાગ્યા 2 કરો 6 = 39, 9 × 54 ચોકડો વધી ચડી 5, 18 × 5 = 23 એટલે 234 રૂપિયા તમારા, હા સોરી 234 વૃક્ષો, સોરી રૂપિયા ક્યાં છે અહીંયા, 234 વૃક્ષ વવાયા હોય એટલે કુલ વૃક્ષોનું વાવેતર 234 વાવેતર થયું હોય, બરાબર। એટલે કુલ આખી સ્કૂલમાં કેટલા વૃક્ષો વવાયા હોય? 234 વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષોનું વાવેતર થયું હોય, બરાબર। ઓકે, એટલે એકદમ સરળ વસ્તુ છે, રકમને વાંચે જવાની। કે અહીંયા ભાઈ વિદ્યાર્થીઓના દરેક વર્ગના વિદ્યાર્થીઓને એવા 3 વિભાગ હતા, તો 1 × 3 પહેલાં ધોરણના વિદ્યાર્થી 1 વૃક્ષ હોય એવા 3 વર્ગ છે, તો 1 વર્ગ જો 1 વૃક્ષ આવે ધોરણ 1નો, તો એવા 3 વર્ગો 3 વૃક્ષો આવે। ધોરણ 2નો વિદ્યાર્થીને 2 વૃક્ષો આવે, તો એવા 3 વર્ગો છે એટલે ટોટલ 6 વૃક્ષો થઈ જાય એ રીતે। અને પછી બધાનો કુલ સરવાળો શોધવાનો હતો, એટલે અંતિમ પદ મળી ગયું હતું, કારણ કે 36 12મા ધોરણના વિદ્યાર્થીઓનું અને કુલ 12 પદો હતા, એટલે એસએન ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર વાપરી દો તમે, અંતિમ પદ મળી જાય એટલે સીધું આ જ સૂત્ર વાપરવાનું, ટૂંકું સૂત્ર, બરાબર, એ મળી ગયું હતું, બધું આપી દીધું હતું। ઓકે, હવે 18મા નંબરનો દાખલો થોડો સમજવાનો છે વિદ્યાર્થી મિત્રો। તો 18મા નંબરનો શું કહે છે કે વર્તુળ એ અને બી
બેચ કેન્દ્રો છે અને એમને વારાફરતી કેન્દ્ર લઈને પહેલાં એ લે પછી બી લે એ લે બી લે એ રીતે કેન્દ્ર લઈને અર્ધ વર્તુળોની મદદથી એક કુંતલ બનાવ્યું છે. કુંતલ એટલે ગૂંચળું. હવે એમાં પહેલાં વર્તુળની ત્રિજ્યા 0.5, બીજાની 1.5, 1.5 બીજાની 1, ત્રીજાની 1.5 અને ચોથાની 2 એ રીતે ડોટ 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 આવા 13 ક્રમિક અર્ધ વર્તુળોથી બનતા કુંતલની લંબાઈ શોધવાની કીધી છે અને પાયની કિંમત તમને 22/7 લેવાની કીધી છે. બરાબર છે? તો અહીં પહેલાં તો આપણે વર્તુળનો પરિઘ એટલે શું થાય, 2πr થાય. તો ધેર ફોર અર્ધ વર્તુળનો પરિઘ એટલે πr, અર્ધ વર્તુળનો પરિઘ એટલે πr થાય. તો અહીંયા પ્રથમ અર્ધ વર્તુળની ત્રિજ્યા 0.5 છે. તો પ્રથમ અર્ધ વર્તુળનો પરિઘ એટલે પાય ગુણાકાર આર, આરની જગ્યાએ 0.5 છે એટલે 0.5π. બીજા અર્ધવર્તુળની ત્રિજ્યા 1 આપેલી છે એટલે બીજા અર્ધવર્તુળનો પરિઘ કેટલો થશે, 1 × π થશે. આરની જગ્યાએ 1 મૂકી દો. અર્ધવર્તુળનો પરિઘ 1 × π. ત્રીજા અર્ધવર્તુળનો પરિઘ, ત્રીજા અર્ધવર્તુળની ત્રિજ્યા 1.5 આપેલી છે. તો ધેર ફોર ત્રીજા અર્ધવર્તુળનો પરિઘ એટલે 1.5 × π. ચોથા અર્ધવર્તુળની ત્રિજ્યા તમને 2 આપેલી છે એટલે 2 × π એટલે 2π. તો આમ અર્ધવર્તુળોના પરિઘની શ્રેણી ઝીરો પોઈન્ટ 5π, 1π, 1.5π, 2π. તો આ રીતે આવા 13 ક્રમિક અર્ધવર્તુળોથી કુંતલ બનાવ્યું છે. અર્ધવર્તુળ 13 અર્ધવર્તુળ એટલે ધેર ફોર 13 પદ સુધી. બરાબર છે? હવે એ છે ડી મળી જશે, એન બરાબર 13 પદ છે તો એસએન શોધી કાઢીએ. તો ધેર ફોર હવે અર્ધવર્તુળોથી બનતા કુંતલની કુલ લંબાઈ માટે એ બરાબર તમારું 0.5π. ડી એટલે 1 − 0.5π એટલે એમાં પણ 0.5π આવશે. એન બરાબર 13. બરાબર છે? તો ધેર ફોર SN is equal to N by 2 to A plus one into D. એટલે એની જગ્યાએ 13 મૂકી દો. પછી મૂકીએ, ચાલો આગળ મૂકીએ એટલે તમને યાદ રહેશે. આપણે એની જગ્યાએ 13 મૂકી દઈએ આ સૂત્રમાં. ડી એની જગ્યાએ 0.5, ડીની જગ્યાએ 0.5π કિંમતો મૂકી દઈએ એટલે તમારું એસએન મળી જશે. તો ધેર ફોર એસએન ઇઝ ઇક્વલ ટુ એની જગ્યાએ 13/2 2 × 0.5π વત્તા n − 1 એટલે 13 − 1 ડી. ડી એટલે તમારો 0.5π એટલે
तेर भाग्या बे, बे गुणाकार 0.5 करशो एटले 1 × π आवशे। बराबर आनो गुणाकार करशो, तेर माथी एक जशे एटले 12 गुणाकार 0.5 पाय, पाय आपणे कॉमन काढी दईए એટલે 1 વત્તા 12 અને 0.5નો ગુણાકાર કરશો એટલે 12 × 5 = 60 થશે, અને 60 ભાગ્યા 10 થશે કારણ કે 0.5 છે। જુઓ ગુણાકાર કેવી રીતે થાય, 12 × 0.5 કરવું તમારે બરાબર, એટલે 12 × 0.5 છે એટલે 5 ભાગ્યા 10 કરી દેવાનું। 12 × 5 = 60 ભાગ્યા 10 એટલે મીંડું મીંડુડી જ્યારે 6 એટલે 6 આવી જશે, એટલે 13 × 2 પાયની કિંમત તમને લેવાની કીધી છે 22/7, એ પણ મૂકી દઈએ 6 × 1 = 7, 6 વત્તા 1 પહેલાં લખીએ ચલો, અને પછી 6 × 1 = 7 થશે એટલે 13 ભાગ્યા 2 22/7 7, 7 × 7 ઉડી જશે 2 × 11 એટલે ધેરફોર SN બરાબર 13 × 11 એટલે 13 અને 11નો ગુણાકાર કરો, 13 × 13 × 13 એટલે 143, તો 143 સેન્ટીમીટર। ધેરફોર અમે લખવાનું કે કુંતલની કુલ લંબાઈ 143 સેન્ટીમીટર થાય, બરાબર છે। આ રીતે શોધી શકાય। ચલો હવે 18મા નંબરનો દાખલો પૂરો થયો, હવે 19મા નંબરનો દાખલો। તો 19મા નંબરના દાખલાની રકમ આપણે અહીંયા સોલ્યુશન લખીશ તમારું, અહીંયા રકમ વાંચીએ, શું કહે છે સમજો, રકમને સમજવી જરૂરી છે। શું કહે છે, લાકડાના 200 ગોરવા છે, ગોરવા એટલે આખું એક મોટું વૃક્ષ કાપ્યું હોય એને ગોળાકાર વ્યવસ્થિત શેપ આપીને કર્યું એને ગોરવો કહેવાય। તમે લાકડાની લાટીમાં જાઓ ત્યારે તમને જોવા મળશે, બરાબર છે। તો એવા 200 ગોરવાઓ છે, એમાં સૌથી નીચેનું આ તર્યું દેખાય છે એમાં 20 ગોરવા છે, તેની ઉપરની હારમાં 19 ગોરવાઓ છે, એની ઉપરની હારમાં 18 ગોરવાઓ છે। આવા 200 ગોરવાઓ માટે કેટલી હાર થશે, પહેલાં તો હારની સંખ્યા શોધવાની છે, અને બીજું કીધું છે કે સૌથી ઉપરની હારમાં કેટલા ગોરવા હશે, એટલે કે ટોટલ જે ગોરવાઓ હોય 200 ગોરવાઓ છે, તો 200 ગોરવાઓ પ્રમાણે પહેલી સૌથી નીચેમાં 20 છે, બીજા ઉપર એના ઉપર 19 ગોરવાઓનો થપ્પો છે, એના ઉપર 18 ગોરવા મૂક્યા છે, એ રીતે આખી એક શું બનશે, ગોરવાઓની શ્રેણી બનશે, અને એ શ્રેણીમાં એટલે છે કેટલી આવી કેટલી હાર થશે એટલે એન શોધવાનું છે તમારે, અને પછી જે ઉપરની હાર જે હશે એટલે કે જે સૌથી એન બરાબર જે તમને મળી જાય એટલે એમાં સૌથી ઉપરની હારમાં કેટલા ગોરવા હશે એ શોધવાનું છે। તો અહીં લાકડાના 200 ગોરવાની શ્રેણી તો કેવી બનશે, પહેલાં 20 છે, પછી 19, 18 અપ ટુ …. બનશે, બરોબર છે। અહીંયા અંતિમ બધા આપણે ના શોધી શકીએ કારણ કે આપણે સૌથી ઉપરની હારમાં કેટલા, અને પણ તમને કુલ 200 ગોરવાઓ આપી દીધા એટલે એનો મતલબ કે SN બરાબર 200 છે। તો અહીં A બરાબર 20, D બરાબર 19 − 20 એટલે −1, SN બરાબર 200
बराबर है। तो हवे क्यों सूत्र वापरशो? एस एन इज इक्वल टू एन बाय टू टू ए प्लस एन माइनस वन इंटू डी। ए सूत्र में आप एस एन बराबर 200 मूकी दी, ए बराबर 20 मूकी दी, डी की किंमत माइनस वन मूकी देशो एटले तमने एन मिली जैसे। तो ए बराबर 20, डी बराबर माइनस वन मूकी दीजिए। तो देर पर 200 एन शोधवाना छे, ए एटले 20 एन माइनस वन डी એટલે તફાવત એટલે માઇનસ વન। હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો તમે, જ્યારે સમાંતર શ્રેણીના એન પદોના સરવાળાનું આ રીતે હોય, એમાં એ અને ડીની કિંમત આપી દીધી અને તમને એન શોધવાનું આવે, ત્યારે હંમેશા દ્વિઘાત સમીકરણ બનશે। શું બનશે? દ્વિઘાત સમીકરણ, એટલે તમારે અવયવ પાડવાના આવશે। ચલો બે ગુણાકાર બે અહીંયા કરી દે, પેલા 200 થઈ જશે, 400 થશે, એન 20 × 2 = 40 માઇનસ એન અને માઇનસ માઇનસ પ્લસ વન એટલે 400 એન 40 ને 41 માઇનસ એન 441 એન માઇનસ એન સ્ક્વેર એટલે એન સ્ક્વેર માઇનસ 41 એન અને 400। હવે તમારે મેં તમને કીધું એને ઇક્વલ ટુ 0 મૂકવાના, એટલે દ્વિઘાત સમીકરણ મળી ગયું। અવયવ પાડવાના છે એટલે કે ગુણાકાર 400 થાય અને સરવારો 41 થાય, માઇનસ 41 નિશાની લાવવાની। હવે આપણને ખબર છે કે ગુણાકાર તમારે પ્લસ 400 લાવવાના, એટલે બે વિકલ્પ હોઈ શકે, એક બંને સંખ્યાઓ પ્લસ પ્લસ હોય, બંને સંખ્યાઓ માઇનસ હોય તો જ ગુણાકાર 400 થાય, માઇનસ માઇનસ પ્લસ થાય। આપણે અહીંયા વચ્ચેની કિંમત માઇનસ લાવવાની, એટલો મંડો કે બે સંખ્યાઓ માઇનસ માઇનસ લાવવી પડે તો 400 થાય। તો હવે વિદ્યાર્થી મિત્રો તમારે 400ના અવયવો પાડવા પડશે। ચલો 200 100 બે કરીએ આપણે, 2 50 2 25 અને હું 25 એ 1 લખી દઉં છું ડાયરેક્ટ। તો હવે જો આ 2 4 2 8 2 16 એટલે 16 થયા અને 25 એટલે 25 અને 16નો ગુણાકાર 400 નક્કી થઈ ગયો। હવે આપણે ગુણાકાર પ્લસ લાવવાનો છે અને વચ્ચેની કિંમત માઇનસ, તો અહીંયા હું માઇનસ 16 અને માઇનસ 25 કરું, માઇનસ 16 અને માઇનસ 25 કરું તો માઇનસ 41 થઈ જાય, તમારે થઈ જાય। એટલે એનો મતલબ કે આના વચ્ચેના જે બે અવયવ છે એ માઇનસ 16 એન માઇનસ 25 એન લખી દઈએ, બરાબર। તો ધેર ફોર એન સ્ક્વેર માઇનસ 16 એન માઇનસ 25 એન પ્લસ 400 બરાબર 0। એન કોમન કાઢીએ એટલે એન માઇનસ 16, અહીંયા માઇનસ 25 કાઢીએ, એન માઇનસ 16 બરાબર 0 એટલે એન માઇનસ 16 એન માઇનસ 25 બરાબર 0 એટલે એન બરાબર 16 અથવા એન બરાબર 25। હવે આગળની વસ્તુ સમજવાની, ખાસ સમજવાની વસ્તુ, આટલે સુધી તમને આવડી જશે બધું।
હવે કે એનની કિંમત શોધવાની હતી, એટલે એનો મતલબ કે આપણને હારની સંખ્યા મળી ગઈ, પણ જે હાર છે એ બે કોઈ દિવસ બે કિંમતો ના હોય, હારની કિંમત બે ના હોય, કદાચ 16 હાર હોય અથવા 25 હાર હોય, બે એક સાથે શક્ય નથી. એટલે હવે શું કરવાનું? તો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા નંબરનો પ્રશ્ન શું શું કીધો છે એને જોવાનું કે સૌથી ઉપરની હારમાં કેટલા ગોળાઓ છે. તો આપણે આ બંનેમાંથી જવાબ કયો, કેટલી હાર આપણે પહેલું શોધવાનું છે. તો હાર કેટલી હાર છે, 25 છે કે 16, નક્કી કરવા માટે પહેલાં આપણે ઉપરની હારમાં કેટલા ગોળાઓ છે એ શોધી નક્કી કરી દઈએ. એટલે આપણે આ જે એન બરાબર 16 મળ્યું અને એન બરાબર 25 મળ્યું, એ બંનેને આપણે an તરીકે લઈને an વાળું સૂત્ર વાપરી દઈએ. an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ d, બરાબર. એટલે તમને સૌથી ઉપરની હાર anમાં કેટલા ગોળા છે એ જે જવાબ આવશે એના પરથી તમે નક્કી કરી શકો કે એનની કિંમત કેટલી આવશે, બરાબર. આટલે સુધી તો આવડી ગયું. હવે જોઈએ, ધ્યાન રાખજો. તો હવે આમ લખવાનું, એન બરાબર 16 માટે તો an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. ચલો an, a એટલે તમારે આપણને ખબર છે કે 20, n આપણે 16 લઈશું અહીંયા પહેલાં, અને d એટલે માઇનસ 1. તો 20, 15 માઇનસ 1 એટલે 20 માઇનસ 15 એટલે 5. ચલો હવે એન બરાબર 25 માટે, ચલો તો એન બરાબર શું થશે, એની કિંમત તો 20 જ આવશે, એનની જગ્યાએ 25 માઇનસ 1, ડી એટલે માઇનસ 1, એટલે 20, 25માંથી 1 જશે એટલે 24, અને ગુણાકાર કરશો માઇનસ 1 એટલે માઇનસ 24 એટલે માઇનસ 4 આવશે. હવે જો તમે અહીંયા 5 આવ્યો, હવે કોઈ દિવસ આપણે એવું કહી શકીએ કોઈ થપ્પે આવે ગોળવાઓની થપ્પી કહો કે ભાઈ નીચેની 20 નીચેની હારમાં 20 ગોઠવ્યા, બીજાની હારમાં હું એવું કહી શકીએ કે માઇનસ કોઈ દાવ માઇનસ સંખ્યા હોય ગોળવાઓની, લાકડાના ગોળવાની સંખ્યા કોઈ પણ નીચી વસ્તુ હોય એની સંખ્યા માઇનસ હોય નહીં. એટલે એનો મતલબ કે એન બરાબર જો તમે 25 લો છો તો સૌથી ઉપરની હારમાં માઇનસ 4 ગોળવા મળે છે, જે શક્ય નથી. તો ધેર ફોર આમ લખવાનું કે એન બરાબર 25 શક્ય નથી. પહેલાં અહીંયા લખવાનું કે માઇનસ 4 જે શક્ય નથી, દેર ફોર એન બરાબર 25 શક્ય નથી. એટલે એનો મતલબ કે તમારી જે ગોળવાઓની હારની શ્રેણી જે છે એ કેટલી હાર હશે, 16 હાર હશે, અને સૌથી ઉપરની હારમાં 5 ગોળવા હશે. તો દેર ફોર આમ લખવાનું કે હારની સંખ્યા 16 થશે અને સૌથી ઉપરની હારમાં કેટલા ગોળવાઓ મળે આપણને, 5 ગોળવા હશે, બરાબર છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે દાખલાનો જવાબ તમે શોધી શકો છો, બરાબર છે. એટલે વ્યવસ્થિત દાખલાને તમારે સમજી લેવાનો અને થોડું
लॉजिकली बधु विचारवू पड़शे तो ज आ दाखलाओ आवडे एवा छे। सरळ छे, रकमने समझवानी अने ध्यानथी पछी लखवानो, बराबर छे। ओके चलो हवे 20મા નંબરનો દાખલો જોઈએ। હવે 20મા નંબરના દાખલામાં એવું કહે છે કે એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં, ધ્યાન રાખજો, બહુ વસ્તુ સમજવાની છે। આમ આપણે તમે જે સ્કૂલમાં રમત રમતા હોય એ પ્રમાણે છે, રકમ બહુ મોટી છે, દાખલો એકદમ નાનો થઈ જશે। કે એક બટાટા ઉપાડવાની હરીફાઈમાં, ધ્યાન રાખજો, આરંભ બિંદુ પર ડોલ મૂકેલ છે, એટલે એક ડોલ મૂકેલ છે, અને ત્યારબાદ એ ડોલથી પહેલું 5 મીટર એક દૂર એક બટાકો મૂકેલ છે, પ્રથમ બટાકો, પછી પ્રથમ બટાકો મૂકેલ છે એનાથી 3 મીટર દૂર એક સીધી રેખામાં, અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં, જો આ પહેલા 5 મીટર એ મૂક્યું, પછી બીજું એનાથી 3 મીટર દૂર મૂક્યું છે, પછી ત્રીજું એનાથી 3 મીટર દૂર મૂકેલ છે, આવા 10 બટાકા રેખા ઉપર મૂકેલ છે। દરેક હરીફે બાલદી પાસેથી દોડી બટાકું ઉપાડી પાછું બાલદીમાં નાખવાનું, ત્યારબાદ ફરીથી પાછું બીજું બટાકું ઉપાડવા જવાનું, ફરીથી બાલદીમાં નાખવાનું, છેલ્લું બટાકું ઉપાડવા જાય ત્યાં સુધી કેટલું દોડવાનું છે, તો હરીફે કેટલું અંતર દોડવું પડે, એટલે કુલ અંતર શોધવાનું છે। તો હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ ચલો કે પહેલું બટાકું લેવા ગયો તો 5 મીટર દોડ્યો, બટાકું લીધું, ફરીથી પાછો 5 મીટર દોડીને આવીને પાછું બટાકું ડોલમાં નાખ્યું, એટલે કે દસ પહેલું પદ થઈ ગયું। ચલો હવે પહેલું બટાકું મૂકી દીધું, હવે પહેલું બટાકું એ બીજા બટાકા કરતાં 3 મીટર આગળ છે, એટલે 5 હતું અને 5માં 3 ઉમેરો કેટલું થાય 8, એટલે 8 મીટર દોડવાનું, બટાકું લેવાનું, પાછું ડોલમાં નાખવાનું, એટલે 8 ને 8 કેટલા થશે 16, હવે 8માં 3 ઉમેરો એટલે 11 મીટર દોડવાનું, 11 મીટર પાછું આવવાનું, એટલે કેટલા થશે 22। તો આ રીતે 10 પદ સુધી, કારણ કે 10 બટાકા મૂક્યા છે, બરાબર છે વિદ્યાર્થીએ, દોડેલ અંતરની શ્રેણી બનશે જે કેવી છે, સમાંતર છે, ધેરફોર એ બરાબર 10, ડી બરાબર 16 - 10 એટલે 6, એન બરાબર 10 લેવાના છે। તો હવે હરીફે દોડેલું કુલ અંતર એટલે એસએન શોધી કાઢીએ, તો એની કિંમત 10, ડીની કિંમત 6 અને એ બરાબર એન બરાબર પણ 10। તો હવે દાખલો એકદમ નાનો છે, રકમ મોટી છે, તો હવે એસએન ઇઝ ઇક્વલ ટુ એન બાય 2, લાંબુ સૂત્ર જ વાપરવું પડે, કારણ કે આપણે અંતિમ પદ કોઈ દિવસ 10 નહીં લઈ લેવાનું, એ તો 10 બટાકા છે, 10 વખત દોડવું પડે 10 પદ સુધી થાય, એટલે એનની કિંમત 10 આપેલી છે, એ બરાબર તમને મળ્યું આપણને 10, બરાબર છે, એનની કિંમત 10 - 1 અને ડી એટલે તમારા કેટલા છે તફાવત, આપણનો કેટલો મળ્યો 6નો, બરાબર છે। ચલો 10 ભાગ્યા 2 એટલે 5, 10 2 20, 10માંથી 1 જાય 9, ગુણાકાર 6, 9 ચંગ 54, 4 અને 5 2 7, 74 અને 5નો ગુણાકાર કરીએ 4 5 20 ની 16, બધી જડી 2,
सात पंचा पैंतीस, बे साड़त्रीस, एटले के विद्यार्थीए कुल 370 मीटर जेटलू दौड़वू पड़े। बधा बटाका लईने आवा पाचा तो 370 मीटर अंतर कापवू पड़े, बराबर छे। एटले रकम थोड़ी तमे जे रमत रमवानू छे अने रमत रमता रमता दाखलो गणवानो छे, ओके। तो आ आपणे स्वाध्याय 5.3 पूरु कर्यो। હવે સ્વાધ્યાય 5.4 જોઈએ, છેલ્લું સ્વાધ્યાય, એ આગળના વિડીયોમાં જોઈશું।